સાહિત્યનો એક રસિક ભાવક પ્રેમી તરીકે આવું છું જ્યારે પહેલો લિટરેચર ફેસ્ટિવલ આ જીએલએફ થયો અમદાવાદની અંદર ત્યારથી આ આઠમો એક પણ ગુમાવ્યો નથી એનો મને આનંદ છે દરેકે દરેકની અંદર ગયો છું અને આનો એક માહોલ હું તો કહું કે અમારી કાઠિયાવાડી ભાષામાં એવું કહેવાય કે ખીલો સૂંઘવા આવ્યા એ હું દરેક વખતે આ સાહિત્ય ઉત્સવનો ખીલો સૂંઘવા માટે જીએલએફમાં અહીં આવું છું મારું સેશન હોય કે ન હોય મને મજા આવે બીજા લોકોને સાંભળવાની જોવાની ઘણા બધા યુવાન મિત્રો આ બધા મિત્રોની સૌથી મોટી સિદ્ધિ જે હું ગણું છું જીએલએફમાં એ છે કે આપણે જે સાહિત્યના મેળાવડાઓ હોય પણ એની અંદર આમાં આપણે ફોટાઓ જોઈએ ને તો ઘણી વખત વાળ વગરના અથવા તો સફેદ વાળવાળા જ મિત્રો ઓડિયન્સમાં દેખાય આ કાળા વાળવાળા ફેસ્ટિવલ છે એટલે એમાં કાળા માથાના માનવીઓ બહુ દેખાય છે બધા જુવાન મિત્રો અમારા કોલેજના મિત્રો યુનિવર્સિટીના મિત્રો સ્કૂલના મિત્રો એ બધા ખૂબ પ્રમાણમાં જોવા મળે અને એનો એક આનંદ થાય જેમ બગીચામાં જઈએ અને ફૂલો ખેલેલા જોવા મળે કે પતંગિયાઓ જોવા મળે આપણને એમ લાગે કાંઈ ફોટો પાડવા જેવો છે એવું મને લાગે કે આ સાહિત્યનો આ ઉત્સવ છે કે જેમાં નવી પેઢી સુધી આપણી બધી સાહિત્યની વાતો અને રસિકતા પહોંચશે મેં એવું જોયું છે કે અત્યારની પેઢી છે ને એ બહુ ઝડપથી વાસ્તવવાદી થતી જાય છે એટલે એમને બહુ આદર્શવાદી બહુ પ્રીચી જેને ઉપદેશાત્મક કહેવાય બધા એ હથોડા એવી વાતો લાગે છે એ લોકોનો એક શબ્દ જ છે હથોડા મારે છે એટલે એવી વાતો નથી ગમતી એમને જે જીવનમાંથી સિદ્ધિ આવતી હોય જે રસ પેદા કરે જે એમની કરિયર કે એમના કોન્ફિડન્સને બિલ્ટઅપ કરે એવી વાતો સાંભળવી વધારે ગમતી હોય છે એવી વાતો વાંચવી વધારે ગમતી હોય છે એટલે એમનો ઝોંકાવો જો તમે પૂછો તો એ બાજુ વધારે જોવા મળે બીજું મેં એ પણ જોયું છે કે એમને નવી વાતોમાં રસ છે એટલે દુનિયા કેવી રીતે ચાલે છે જવાહરભાઈ ચાવડા આપણા બહુ સરસ રીતે પ્રવૃત્તિ દુનિયા પોતે ફરેલા હોય એવા ટુરિઝમ મિનિસ્ટર છે તો આ એવી પેઢી છે કે જે ફરતી પેઢી છે જે પહેલાં જમાનામાં એવું હતું પુસ્તક વાંચનારો માણસ પોતાના ગામની બહાર પણ ન નીકળો હોય આજે એવું છે કે માણસ વાંચતો જાય અને ફરતો પણ જાય એટલે હવે એની એવું સાહિત્ય જોઈએ છે જે ગ્લોબલ હોય જે માત્ર લોકલ વાતો ન કરે જે ગ્લોબલ લેવલની વાતો કરે જે વાત અમદાવાદથી શરૂ થઈને અમેરિકા સુધી પહોંચતી હોય